નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 5 કેકારોમાં પાઠ 3 આપણે જોતા હતા સવારે સવાર. એમાં આ પ્રવૃત્તિ આવ્યા હતા, જોઈએ આગળ. આપેલા વાક્યમાં જો આ ક્રિયા આગળ થયેલી હોય તો આ રીતે નિશાન કરવાનું, અને હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો ઊભી લીટી કરવાની, અને જો ક્રિયા હવે પછી કરવાની હોય તો આપણે જમણી બાજુનું નિશાન કરવાનું છે. તો અહીંયા જોઈએ, તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો, તો એમાં પહેલાં અગાઉ થઈ ગયેલી છે માટે ડાબી બાજુનું નિશાન છે. સ્વામી અમારો જાગશે તો હવે પછી થવાની છે તો જમણી બાજુનું નિશાન. મને પણ જાદુ આવડી જશે તો એ હવે પછી થવાની છે એટલે જમણી બાજુનું નિશાન. હવે હું વરસાદ સાથે રમવાનું છું તો એ જમણી બાજુનું. કૂદે છે નાજુક ને નમણા હરણા, તો તારે હાલ કૂદી રહ્યા છે માટે ઊભી લીટી. ફરફરતી મૂછ ઉગી એક માટે ઊભી લીટી. પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા તો ઊભી લીટી. તરલિકા તડકોવાળા સાવાણી લઈને આવી હતી તો પહેલાં આવી હતી માટે અગાઉ થઈ ગયેલી ક્રિયા છે તો ડાબી બાજુનું નિશાન. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું તો જમણી બાજુ. ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા, તો એ અગાઉ ક્યાં ગયા હતા એવો અગાઉનો પ્રશ્ન છે માટે ડાબી બાજુનું નિશાન. અને બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે, એટલે મોટો થઈને બનશે એટલે હવે પછીની ક્રિયા છે માટે જમણી બાજુનું તીર આપણે કરીશું. હવે આગળ છે જોડીમાં કામ કરો, એકબીજાને વાંચી સંભળાવો અને ચોરસમાં કરેલા શબ્દો પર ધ્યાન આપો. અહીં વાંચવાનું છે, ગિરનાર પાવાગઢ કરતાં ઊંચો છે, તે એટલે કરતાં ઊંચો, તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. સાબરમતી નદી મહીસાગર કરતાં લાંબી છે પણ નર્મદા કરતાં ટૂંકી છે. નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. શહેરોમાં સુરતની વસ્તી રાજકોટ કરતાં વધારે છે. અમદાવાદ વિસ્તાર અને વસ્તીની રીતે ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અહીંયા સૌથી મોટું, ઊંચો, ટૂંકી, નાની, લાંબી એ રીતનો શબ્દો ઉપર આપણે ધ્યાન આપવાનું છે. આગળ જઈએ, ચિત્ર જુઓ, ઉદાહરણ વાંચો, જૂથમાં કામ કરી વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરી તમારા વાક્ય તપાસો. ઉદાહરણ આપેલું છે ઊંચું નીચું. અહીંયા છોડ આપેલા છે તુલસી અને બારમાસી સરખી ઊંચાઈના હોય છે. ડમરો તુલસી કરતાં ઊંચો હોય છે, તે ત્રણેયમાં ડમરો સૌથી ઊંચો હોય છે. અહીંયા ડમરાનું ચિત્ર છે તુલસીનું અને બારમાસીનું. તેની સરખામણી કઈ રીતે ઊંચા નીચા કરી છે એ આપેલું છે. અહીંયા મોંઘું સસ્તું, અહીંયા આઈસ્ક્રીમ આપેલો છે, પહેલાં 30 રૂપિયાવાળો, બીજા નંબરનો 50 અને ત્રીજો 30 રૂપિયાવાળો. તો અહીંયા આપણે લખીશું કે ડબ્બી 2 નું આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતાં, 2 નું આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતાં કેવો છે, તો મોંઘો. અહીંયા આપણે લખીશું મોંઘો. ડબ્બી 3 નું આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતાં કેવો છે, તો સસ્તો. ડબ્બી 1 અને ડબ્બી 3 ની કિંમત કેવી છે, તો અહીંયા બંનેની 30-30 છે, તો સરખી કહેવાય. આગળ જોઈએ, દૂર નજીક. ભારતીના ઘરથી સમીરનું ઘર નજીક છે. આ ભારતીનું ઘર છે, આ સમીરનું ઘર છે, સામસામે છે, અને અહીંયા નેહાનું ઘર છે. તો ભારતીના ઘરથી નેહાનું ઘર દૂર છે, કારણ કે અહીંયા થોડું દૂર છે અને આ બંને સામસામે છે. આગળ જોઈએ, ઝડપી અને ધીમું. ગાય કરતાં સિંહ કેવો હોય, ઝડપી, અને બધા પ્રાણીઓનો ચિત્તો કેવો હોય, સૌથી ઝડપી હોય. એ રીતે આપણે લખવાનું છે. આગળ જોઈએ, લાંબુ ટૂંકું. બીજી આંગળી લાંબી હોય છે, ટચલી આંગળી સૌથી ટૂંકી હોય છે, એક પણ આંગળી એક સરખી નથી. વજનદાર અને હલકું, તો ચોપડી પેન્સિલ કરતાં વજનદાર છે, કંપાસ દફતર કરતાં હલકો હોય છે. હવે વધારે ઓછું, તો સરોજની અંગ્રેજીમાં 42 ગુણ છે. અહીંયા ગુજરાતીના ગુણ અંગ્રેજીના અને ગણિતના આપેલા છે, એના ઉપરથી આપણે લખવાનું છે. તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતાં વધારે છે. સરોજને ગુજરાતીમાં 45 ગુણ છે. હવે મોટું નાનું, અમારા ઘરમાં સૌથી નાનું બાળક, તમારા ઘરમાં જે સૌથી નાનું હોય લખવાનું છે. તો નાનું બાળક મારી બેન છે, મારા કરતાં મારા ભાઈ મોટા છે, અને દાદા ઘરમાં સૌથી મોટા છે. આ રીતે તમારા ઘરમાં કઈ રીતના મોટા નાના હોય એ રીતે તમારે લખવાનું છે. આગળ જોઈએ, 5-5ના જૂથમાં કામ કરો. તે પહેલાં તમને શિક્ષક સમૂહમાં નીચેની પ્રવૃત્તિ કરાવશે અને બોર્ડ પર લખી બતાવશે. તે રીતે નીચેના કોઠામાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખો. જૂથ બદલીને આ રમત 4 વાર રમો. દર વખતે લખવાની જરૂર નથી. દર વખતે વર્ગ આગળ ઊભા થઈ દરેક વિદ્યાર્થી એક એક વાક્ય બોલે. આ આપણે વર્ગમાં પ્રવૃત્તિ કરવાની છે અને લખવાની છે.
ઊંચા નીચાની સરખામણી આપણે અહીંયા કરીએ તો બે વ્યક્તિ અને વસ્તુ સરખાતા સુરેશ સરિતા કરતાં ઊંચો છે અને બંસી સૌથી ઊંચી છે. અહીં આપણે જોઈએ તો જાડો પાતળો, તો આકાશ પાર્થ કરતાં જાડો છે અને પાર્થ સૌથી પાતળો છે, એ રીતે પણ લખી શકાય. દફતરનું વજન, કિંજલના દફતરનું વજન દક્ષાના દફતર કરતાં વધારે છે, તો દક્ષાના દફતરનું વજન સૌથી ઓછું છે, એ રીતે આપણે લખી શકીએ. આગળ સારા અને ખરાબ અક્ષરમાં લખીએ તો દેવાંશીના અક્ષર સરદામ કરતાં સારા છે અને બીજું અહીંયા વાક્ય લખીએ તો સૌથી ખરાબ અક્ષર સિદ્ધના છે, એ રીતે આપણે સૌથી ખરાબ આખા જૂથમાં સૌથી ખરાબ શું છે, વજન પણ ઓછું છે, એ રીતે આપણે લખી શકીએ. આગળ જોઈએ, તમારા વિશે લખો સૌથી વધુ ગમતું પ્રાણી. તમને જે પ્રાણી ગમતું હોય તમારે લખવાનું છે. મેં અહીંયા કૂતરો લખ્યું છે. સૌથી વધુ ડર કોનો અને સાનો લાગે, તો અંધારાનો. સૌથી પ્રિય અભિનેતા અભિનેત્રી, તો અહીંયા મેં લખ્યું છે કાજોલ અને સલમાન ખાન. તમને જે ગમતા હોય તમારે લખવાનું છે. સૌથી વાલી વ્યક્તિ, તો પપ્પા. તમને જે વાલું હોય લખવાનું છે. સૌથી અણગમતું કામ, તો પોતું કરવું. સૌથી સરસ આવડતું કામ, તો કચરો વાળવું. તમને જે અહીંયા તમારા વિશે તમારે લખવાનું છે. આગળની પ્રવૃત્તિ છે ગાઓ અને મજ કરો. અરે અમે ગયા હતા, પાછી આપણે કવિતા ગાવાની છે, આપણને મોઢે થઈ ગયા. આગળ જોઈએ, માહિતીને આધારે કહો કે આપેલા વાક્યો સાચા છે કે ખોટા. અહીં ઉપર માહિતી ઉદાહરણ આપેલી છે. સલમા પાસે 20, સિલ્વિયા પાસે 50 અને જોરાવર પાસે 35 રૂપિયા છે. તો સિલ્વિયા પાસે સૌથી વધારે રૂપિયા છે, તો એ સાચું છે. સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે, તો સાચું છે. જોરાવર પાસે સલમા કરતાં ઓછા રૂપિયા છે, તો એ ખોટું છે. એ રીતે આપણે આગળ કરવાનું છે. એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ એક ચમચી, જીજ્ઞાએ 4 ચમચી અને સંજ્ઞાએ 2 ચમચી ખાંડ નાખી, તો આમાંથી સાચું શું છે? તો પ્રજ્ઞાનો શરબત માપસરનો ગળ્યો હશે, જીજ્ઞાનો શરબત ફિક્કો મળ્યો હશે, એ બંને ખોટા છે. સંજ્ઞાનો શરબત માપસરનો ગળ્યો બનશે, એ વાક્ય સાચું છે. અને સંજ્ઞાનો શરબત સૌથી ગળ્યો હશે, એ ખોટું છે. તો એની આગળ આપણે ખોટું કરીશું. આગળ જોઈએ, મયુરને 10 વાક્ય લગતા 10 મિનિટ થાય છે, જ્યારે અલ્પેશને 8 મિનિટ અને ઈવાને 9 મિનિટ. તો લખવામાં ઈવા સૌથી ઝડપી છે, તો ખોટું છે. ઈવાને 9 મિનિટ થાય છે, સૌથી ઓછી મિનિટ અલ્પેશને થાય છે, માટે એ વાક્ય ખોટું છે. લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે, તો અલ્પેશને 8 મિનિટ થાય છે, તો ધીમો ના કહેવાય, 10 મિનિટવાળો ધીમો કહેવાય, તો એ પણ ખોટું છે. અલ્પેશ કરતાં ઈવા ઝડપી છે, એ વાક્ય પણ ખોટું છે. ભીમ એક સાથે 20, અર્જુન યુધિષ્ઠિર 5-5 અને નકુલ સહદેવ 2-2 લાડવા ખાઈ શકે, તો પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હશે, તે વાક્ય સાચું છે. અર્જુન કરતાં સહદેવ વધારે લાડવા ખાતો, તે વાક્ય ખોટું છે. નકુલ સૌથી ઓછા લાડવા ખાતો, તો એ વાક્ય આમ જોઈએ તો સાચું છે, કારણ કે નકુલ અને સહદેવ બંને 2-2 લાડવા ખાતા હતા, એટલે એ બંનેને લાગુ પડે. પણ એટલું નકુલનું લખ્યું છે એટલે આપણે ખોટું કરીશું. યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા, તો એ વાક્ય સાચું છે, તો આપણે સાચું કરીશું. આગળ જોઈએ, આ કામ કઈ કઈ રીતે થાય. તો અહીંયા વાક્ય આપ્યા છે, એમાં કૌંસમાં આપેલા શબ્દો આપણે યોગ્ય રીતે લખવાના છે. તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે? તમે જોતા હશો ક્લાસમાં શિક્ષક કહેતા હશે કે ઝડપથી લખો, મોટેથી વાંચો, ધીમે બોલો. વડીલો તમને શું સલાહ આપતા હોય છે? તો ચાલી ચાલીને જમાય, ઓછું બોલાય, સંભાળીને ચલાય. તમે ફરવા જવાના હો ત્યારે તમને કેવી સલાહ મળે છે? તો સાચવીને જજો, શાંતિથી જજો, સંભાળીને જજો. કોઈ ટોકનારું ન હોય ત્યારે તમે કેવી રીતે ચાલો? તો ગાતા ગાતા ચાલુ, આડું અવળું ચાલુ, સીધું સટ ચાલુ, કૂદતા કૂદતા ચાલુ. એને સરસ ગાતા આવડે તે કઈ રીતે ગાય? તો ધીમેથી ગાય. તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ બોલો? તો આપણને આવડતો હોય પ્રશ્ન તો એનો જવાબ આપણે ફટાફટ બોલીએ. લોકો કઈ કઈ રીતે હસતા હોય છે? તો ખડખડાટ હશે, મોટેથી હશે અને મરક મરક પણ હશે. આગળ જોઈએ, સમૂહમાં કામ કરો, આ રીતે શું શું કરી શકાય? સંભાળીને વાહન ચલાવવા અને બાળકને તેડાય, તો ધ્યાનથી શું કરાય? વંચાય.
ઝડપથી દોડાય, ઓછું લખાય, શાંતિથી બેસાય, ધીમેથી ચલાય, ખવાય, વધારે વંચાય. આ રીતે તમારી યોગ્ય ક્રિયાઓ લખવાની છે. હવે આગળની પ્રવૃત્તિ છે, તો તમે તે કામ કઈ રીતે કરો? તમારો મિત્ર થોડો આગળ છે અને તમારે તેની સાથે જવું છે, તમે કેવી રીતે ચાલશો? ઉતાવળું ચાલીશ. એ રીતે આપણે જોઈએ તો પેપર પૂરું થવામાં 10 મિનિટની વાર છે અને તમારે 2 જવાબ લખવાના બાકી છે, તો કેવી રીતે લખશો? તો ઝડપથી લખીશું. આગળ જઈએ, રસ્તામાં કાદવ છે અને તમે એક ધીરમ નવા કપડાં પહેર્યા છે, તમે કેવી રીતે ચાલશો? તો ધીમેથી અને શાંતિથી. તમારી નાની બેન ઘોડિયા મૂંગે છે, તમે તેને કેવી રીતે ઇંચકો નાખશો? તો ધીમેથી અને હળવેથી નાખીશું. આગળ જોઈએ, ગાઓ નાના ભીંગા મસ્તી કરો. અહીંયા આપણે હવે ગીત ગાવાનું છે, ભીંગા મસ્તીનું. રોજ સવારે ભીંગા મસ્તી. ચકલીઓ સૂરજની સાથે સવારમાં કઈ બોલી, અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. મમ્મી કરતી બૂમા બૂમ ને પપ્પા કરતા સેવ, દાદી મામે રોજ ઉઠીને શ્રીનાથજીને ટેવ. પપ્પાએ પાણી છાટ્યું, હું રાડ પાડતો જાગ્યો, છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો. મને બેજ છે પગ ને કાન ખજૂરા ને પગ 28, તો પણ બચ્ચા કાન ખજૂરિયા મૂતી રેસ લગાવીશ. અળસિયાએ વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું, પગ લાગે છે માથા જેવા માથું પગના જેવું. કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાઉ, છીંક હેડકી ઉધરસ માટે અવાજ એક ડ્રાઉ. પપ્પા મમ્મી મને ગમે ને જીવડાઓ પણ ગમે, મને ગમે છે ડાઘ્યો કૂતરો, મને ગમો છો તમે. તો આ કવિતા આ રીતે આપણે ગાવાની છે. તો આ પાઠનો વિડીયો આપણે અહીંયા આટલે પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.